જો અહીંયા કેટલી બધી બોટ છે અને અહીંયા સૂર્ય પાસે કેવી મસ્ત લાગે છે. અહીંયા કૂતરાનું થોડુંક બાંધણું થઈ ગયું છે અંદર જોજો ઝઘડો કરે છે. કુડા ખરા ખરા કુડા તું ભણવાનો ચોર કે? હા. દરિયા જાઉં છું તો ઘણો લાંબો સમય થઈ ગયો કે હું દરિયા નથી ગયો વોકિંગ કરવા માટે. દિવાળી પહેલાં સેટ ગયો હતો, દોઢ મહિના જેવું થઈ ગયું, મહિનો દોઢ મહિના ઉપર થઈ ગયો, એટલો બીઝી સમય હતો. એટલે તો આજે થોડુંક વોકિંગ કરવા માટે જવાનું છે એટલે જાઉં જ છું અત્યારે. ચાલો આપણે આજે થોડીક દરિયાની લઈએ મુલાકાત. એટલે પહેલાં હું રેગ્યુલર વોકિંગ કરતો પણ હમણાં થોડોક ટાઈમનો મેળ ન પડ્યો એટલે મહિના દોઢ મહિનાથી વોકિંગ કરવાનો ન મેળ પડ્યો. પણ આજે જતાવીએ આપણે, ટ્રાય કરશું કે આપણે દરરોજ જઈએ. ચાલો ધીમે ધીમે ચાલતા થઈએ આપણે. જો અહીંયા થોડાક બાવર વધી ગયા. જો અહીંયા કંઈક ગેટ પણ બને છે, શું બને છે તો ખબર નહીં કેમકે લાંબો ટાઈમથી હું આવ્યો નથી. પણ કંઈક બને છે ખરો, ગેટ શરૂઆત હમણાં જ કરી હશે એવું હશે કદાચ. પણ ધીમે ધીમે આપણે ચાલતા થઈએ જોઈએ. તો આગળ માસી અને હિરવાને જાય છે તો સનસેટે આજે આપણે દરિયા જઈને જોશું હરખી રીતના. અને ટ્રાય કરશું કે કંઈક સારા એવા સીન લેવાના દરિયાના અને સનસેટના. જો અહીંયા થોડાક છોકરા ક્રિકેટ રમે છે, થોડાક જ રમે છે અત્યારે. મને લાગે છે કે મારે થોડુંક સ્પીડમાં હાલવું પડશે કેમકે સૂર્યાસ્ત પણ છે ને સ્પીડમાં થાય છે. તો સૂર્ય કેટલી સ્પીડમાં ઝડપીથી અસ્ત થતો દેખાય છે અત્યારે. મને લાગતું નથી કે હું દરિયા પહોંચી ત્યાં સુધી સૂર્ય રહેશે. સૂર્ય તો હજુ છે પણ હરખી રીતના કેમેરો ગોઠવી લઈ ત્યાં સુધીમાં અસ્ત થઈ જશે. પણ વાંધો નહીં, હાલો. તો અત્યારે દરિયાનો સીન આવે છે જોરદાર અને થોડો ઘણો અવાજ પણ આવતો હશે કેમકે આ દરિયાની લહેરોનો. જો અહીંયા કેટલી બધી બોટ છે દેખાડું ને તો આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ. જો આજે કેટલી બધી બોટ છે અહીંયા, તો અહીંયા છે, અહીંયા વચ્ચે ઘણી બધી બોટ છે અને અહીંયા સૂર્ય પાસે કેવી મસ્ત લાગે છે. આ બાજુ પણ કેટલી બધી બોટ છે, નજીક જ દેખાય છે. હવે અહીંયા સન થઈ ગયો છે સેટ અને થોડીક વાર અહીંયા દરિયા વોકિંગ કરી અને પછી આ બાજુ જંગલની બાજુ નીકળી જાઉં. ચાલજે વધુ દૂર જ જાઉં, અહીંયા એટલામાં જ રહેવું છે. મસ્ત અહીંયા શાંતિ જેવું વાતાવરણ છે, ઘણા બધા માણસો પણ અહીંયા દેખાય છે. થોડીક વાર અહીંયા બેસી લીધા અને હવે આપણે જઈએ ઘરે. તો અહીંયા એક બહુ મોટું મહાકાળી માતાજીનું મંદિર પણ છે પણ આજે આપણે નથી જવું. આની પહેલાં મેં ઘણા વિડીયોમાં દેખાડેલ છે, તમારે જોવું હોય તો જોઈ શકશો. આજે આપણે મંદિરે નથી જતા, પછી ક્યારેક જશું. જો અહીંયા વડલામાં કેવા મસ્ત પેપડા લાગે છે અત્યારે, એમ લાગે સ્ટ્રોબેરી મૂકી છે. સ્ટ્રોબેરી નહીં પણ ચેરી, ચેરી મૂકી છે એવું લાગે. અહીંયા કૂતરાનું થોડુંક બાંધણું થઈ ગયું છે અંદર જોજો ઝઘડો કરે છે. અહીંયા ઘરે પહોંચી ગયો છે અને મમ્મી અહીંયા ગાય માટે લઈ જાય છે ચારો. જવાર છે કે બાજરો? જવાર જવાર લઈ જાય છે મમ્મી ગાયો માટે અહીંયા વાડામાંથી. કેવું છે યોગે બંદૂક બનાવી રૂમાલની બધા તો અહીંયા બી રૂમાલ એમાં બધા ક્યાં હા એલા યોગ નવી વસ્તુ શીખો છે. ભણવા ગયો ત્યાંથી શીખીને એવું ભણવા ગયો ને બંદૂક બનાવતા શીખ. હાથમાં ટેટુ બનાવ્યું લાગે. ટેટુ બનાવ્યું? ટેટુ બીજી કલર ને મેચિંગ કરવો ને તાર બોલવાનું પછી એમાં ઓલું ટીકલ નો નીકળે એ જોતા ને ટેલું પછી આવું થઈ ગયું. હવે જોઈએ હવે મંગળા એ શું કરે છે. જો આ બાજુ હું આવ્યો ને એટલે ગાય જો બોલવા વળગી ગઈ મંગળા પાસે આવ્યો એટલે હવે આ ધીમે ધીમે ખાવા વળગી ગઈ છે. જો માંડવીઓને છારો રાખો તો થોડો થોડો ખાય છે, માંડવીઓ ખાય બાકી જરા જરા ને પાણી રાખ્યું છે તો પાણી ક્યારેક ક્યારેક પી છે એવું છે બરોબર ગાઈસ. જો અહીંયા અવાજ કર્યો ને એટલે બરોબર એવું કહેવા માંગે છે.
શું બનાવવાનું છે? જો કુડા ખારા ખારા કુડા તો અત્યારે પપ્પા કઈ ખારા પૂડા બનાવે છે. તો ચાલો દૂધ દોવાનો સમય થઈ ગયો છે. અહીંયા મમ્મી બધું રેડી કરી લીધું છે. આપણે લાકડી લઈને ઊભી જાય અહીંયા. મંગુ પણ રેડી થઈ ગઈ છે અહીંયા. તો હવે ગાય દોવાઈ ગઈ છે ને, હવે મંગળાનો વારો. જો દોઈને પછી આ ખાવાનો એને ભૂસો અને ખાણ ને એવું બધું છે, ભૂસો અને ખોળ ને એવું બધું છે, એને ખાણ કહે અહીંયા. બરોબર, ખોળ ને કપાસિયા અને ભૂસો ને એવું બધું છે હવે અંદર. એ બધું ખાઈને આ મંગળા મંગળા ક્યારની ફેકડા મારતી હતી. તો હવે થઈ ગયા છે પૂડા તૈયાર. તો આપણે ખાઈ લઈએ. જો મમ્મી અહીંયા જમવા બેસી ગયા છે. પપ્પાએ બનાવ્યા છે પૂડા. પપ્પાને થોડો કુકિંગનો શોખ છે, કુકિંગની હોબી છે. એટલે અહીંયા જો આ ખારા પૂડા ઓલા ચાલુ છે કામ. પૂડા બહુ ભાવે હવે. બહુ ચાલો હવે આપણે પણ ખાઈ લઈએ થોડું ઘણું. થોડું ઘણું એટલે ફૂલ જ ખાવાનું છે, થોડું ઘણું નહીં. દહીં પૂડા ને કેચપ. બરોબર, મીઠા પૂડા ખાંડવાળા. અહીંયા બનાવે છે તલ સાંકળી. આજે જો કેટલા દિવસ છે તલ ખેતરમાં હતા ને, આપણે ખેતરના તલ હતા કેટલા દિવસ છે અમા કરતા હતા. આજની બનાવવાની છે તલ સાંકળી. અને પછી તલહાકરી બનાવી. તો આજ આખો દિવસ આપણે યુગ દેખાણો નતો વિડીયોમાં, અત્યારે દેખાણો છે. થઈ ગયો તો યુગ લાડવા જેવો થઈ ગયો. તું લાડવો થઈ ગયો, લડ્ડુ થઈ ગયો. લડ્ડુ લાડવા ખાઈ ખાઈને કા લડ્ડુ થઈ ગયો તું લાડવા ખાઈ ખાઈને. ચશ્મા તો મને આપ પહેરવા માટે બે દિવસ. બે દિવસ કઈ થાય તો બે દિવસ નો થાય. હમણાં એક બે એક દિવસ પહેરવા આપ લાવ. એક બે દિવસ પહેરવા એક બે બે દિવસ નો હોય તો કેટલા દિવસ આપી. તમે મેં બોલી લીધો, તમે બોલ્યો. મેં તો બોલી લીધું છે, હું બોલું એ સંભળાય છે. આમ જો આમ આમ બોલતો હોય ને. આજે ભણવા ગયો તો કે નહીં? કે રવિવાર છે. તું ભણવાનો ચોર કે? તો અત્યારે તો જમી અને તરત નીંદર આવી ગઈ હતી મને 8:30 વાગ્યામાં જ. અત્યારે વાગ્યા છે 1:30. તો 1:30 વાગે ફરીથી પાછી નીંદર ઉડી ગઈ ને હવે થોડુંક કામ પણ છે. તો એ કામ પૂરું કરીશ અને હવે અહીંયા કરી દઈએ છીએ આ વિડીયોને એન્ડ. જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર થાય વિડીયોને એક લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. કાલે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.